હવે આગળ વાત કરીએ તો પાલેથી મદની હોલમાં હજ યાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઈ. આયોજિત હજ તાલીમ શિબિરમાં હજ યાત્રી દરમિયાન અદા કરવામાં આવતા અરકાનોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભરૂચના પાલેજ સ્થિત મદની હોલમાં સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ પાલેજ બ્રાન્ચ દ્વારા વર્ષ 2024ની પવિત્ર મક્કા મદીના શરીફની હજયાત્રાએ જઈ રહેલા ભાગ્યશાળી હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઈ હતી. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયાતોથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મદ્રેસાના તુલબ્બાએ સુંદર નાથ શરીફના ગુલદસ્તા રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. ત્યારબાદ નામાંકિત આલિમ મૌલાના હસીન અશરફી સાહેબે હજ યાત્રા દરમિયાન અદા કરવામાં આવતા તમામ અરકાનોની સંપૂર્ણ માહિતી વિસ્તૃત છણાવટ સાથે આપી હતી. સાથે સાથે ડૉક્ટર મોહસિન રખડા સાહેબે હજ યાત્રા દરમિયાન હજયાત્રીઓને આરોગ્ય વિશે વિશેષ કાળજી બાબતે સજાગ રહેવા વિશેષ અનુરોધ કર્યો હતો. યાકુબ પટેલ, ZS TV, ભરૂચ. અસલામ અલૈકુમ વરહમતુલ્લાહ તઆલા વબરકાતુ. હર સાલ કી તરફ આજ ભી 7 મઈ 2024 કો એવાને મદની મેં મક્કા મસ્જિદ કે કરીબ પાલેજ મેં હાજીઓ કે લીએ પ્રેક્ટિકલ સિખાને કે લીએ કેમ્પ રખા ગયા, જિસમે તકરીબન 150 હુજ્જાજે કિરામ ને શિરકત ફરમાઈ ઓર તકરીબન 3.5 ઘંટે તક ઉનકો હજ કે તમામ અરકાન સિખાએ ગયે. યે હુઝૂર શેખુલ ઇસ્લામ ને જો એક ટ્રસ્ટ કાયમ કિયા હૈ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ કી જાનિબ સે, તો અલ્લાહ તબારક વ તઆલા કી બારગાહ મેં દુઆ હૈ કે રબ તબારક વ તઆલા ઇસકો કબૂલ ફરમાએ ઓર હમારે ભારત દેશ કે અંદર સુકૂન ઓર